ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આપણે આજે બનાવશું લીલી ડુંગળી અને બુંદીનું શાક. તો એના માટે આપણે આ બુંદી લીધી છે એક કપ. તો આ બુંદી આપણે ભજીયા કરતા હતા અને ખીરું વધ્યું તો એમાંથી બનાવી હતી, તો એનું શાક બનાવશું આપણે. અને 250 ગ્રામ આપણે લીલી ડુંગળી લીધી, એને આપણે ધોઈ લીધી સારી રીતે કાપીને. અને એક આપણે ટમેટું લીધું, લીલા ધાણા થોડાક લીધા, મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. અને બે આપણે લીલા મરચાં લીધા, જીરું લીધું વઘાર માટે 1/2 ચમચી, અને 1/2 ચમચી રાઈ, અને થોડીક હિંગ, 1 ચમચી આપણે લાલ મરચું લીધું, ને થોડીક હળદર, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આને આપણે આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું, તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં રાઈ નાખીશું ને જીરું. લીલું મરચું હવે આપણે આમાં ડુંગળી નાખી દે હું લીલી. ડુંગળીને આમાં આપણે થોડીક વાર પકાવી લેવું, મીઠું નાખી દે હું સ્વાદ પ્રમાણે. મીઠું ઓછું નાખવાનું, કેમ કે આ ડુંગળી ગળી જાય એટલે થોડીક થઈ જાય, અને બુંદીમાંય આપણે મીઠું હોય જ છે એટલે મીઠું થોડુંક ઓછું નાખવાનું. તો થોડીક વાર આને પકાવી લેવું. તો ડુંગળીને આપણે થોડીક વાર પકાવી લીધી સારી રીતે. હવે આપણે આમાં મસાલા નાખીશું, હળદર અને લાલ મરચું. હવે આમાં ટમેટું નાખશું, થોડાક લીલા ધાણા નાખશું. હવે આપણે એમાં પાણી નાખીશું, તો આપણે આ 2 વાટકી ભરીને પાણી નાખ્યું. હવે જોઈ લો, તો જે આપણે પાણી નાખીશું 1 વાટકી જેટલું, કેમ કે બુંદી નાખી એટલે એ પાણી પીએ, એટલે આ રીતની આપણે 3 વાટકી પાણી નાખ્યું. તો આટલો રસો થવો જોઈએ એમ. તો થોડીક વાર આને ઉકળવા દે હું, 3-4 મિનિટ થાય કે જે એકદમ ઉફાણો આવી જાય ત્યાં સુધી એને પકાવી લે હું આપણે. તો આપણે એકદમ સરસ રસો ઉકળી ગયો છે, આ રીતનો એકદમ આ રીતે ઉકળી જવો જોઈએ. તો આ રાતે ડિનર માટે બેસ્ટ રેસીપી છે લીલી ડુંગળી અને બુંદીનું શાક. તમે રોટલા અરે ખાઈ શકો, પરોઠા અરે ખાઈ શકો, કોઈ પણ વસ્તુ અરે ખાઈ શકો એમ. તો આ ઉકળી જાય એટલે આ રીતે એમાં બુંદી નાખી દે હું આપણે બધી. આ 1 કપ બુંદી છે. બુંદી નાખ્યા પછી થોડીક વાર ઉકળવા દેવાનું, વધીને 1 મિનિટ, એથી વધારે નહીં, ધીમો ગેસ રાખીને. થોડીક વાર આને ઉકળવા દેવું. તો આને આપણે 1-2 મિનિટ માટે પકાવી લીધું,
તો બુંદી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ સારી રીતની. તો ગેસ આપણે હવે બંધ કરી દે, હું થોડાક ધાણા લીલા નાખી દે ઉપરથી. અને આપણે સર્વ કરશું. એ તમારે વધારે રસો કરવો હોય તો થોડોક વધારે નાખી શકો એમ, અને આ રીતનું રસ બસ્તું કરવું હોય તો એ રીતનું. કે ઘણાને સાંજે ખીચડી ને રોટલા ને એવું કંઈ હોય તો સેજ રસાવડું વધારે ભાવતું હોય છે, તો તમે વધારે પાણી નાખી શકો એમ. તો તૈયાર છે આપણું બુંદી અને લીલી ડુંગળીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું લીલી ડુંગળી અને બુંદીનું શાક.